બારડોલીની પીઆરવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં 11 બતકોના બચ્ચા તેની માતા વિના ફરતા હોવાની જાણ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના સ્વયંસેવકોએ બતકોના બચ્ચાને રેસ્ક્યુ કરી સેન્ટર પર લાવવામાં આવ્યા હતા. દક પ્રજાપતિ બતકના બચ્ચા અને કોલેજના કેમ્પસમાં તેની માતા વિના જ ફરતા હતા, જે અંગે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ તથા સભ્ય વિપુલ સોનીએ કોલેજ કેમ્પસમાં પહોંચી જઈ બતકના બચ્ચાઓને સેન્ટર પર લઈ આવ્યા હતા અને 2 દિવસ બાદ બતકના બચ્ચાઓ સુરતની સેવાભાવી સંસ્થાને સોંપવામાં આવશે તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું. મારું નામ છે જતીન રાઠોડ. હું ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટમાં નેશનલ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી કરું છું. આજરોજ બારડોલીના પીઆરબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી એક ફોન આવ્યો કે અમારા કોલેજના કમ્પાઉન્ડની અંદર 10 કે 11 જેટલા બતકના બચ્ચા ફરી ગયા છે. ત્યારબાદ ટીમના વિપુલ સોનીને મોકલતા બતકના બચ્ચાને બાસ્કેટની અંદર મૂકી એની માતાની શોધખોળ કરી હતી. આ બતકને વિસલિંગ ડક તરીકે ઓળખાય છે. આ બતક તળાવ છે, નદી છે, એની અંદર આ જોવા મળે છે અને એ બતકનો કબજો અમે બારડોલી રેસ્ક્યુ સેન્ટર પર લાવ્યા છે અને વન વિભાગને જાણ કરી અમે સુરત સેવાભાવી સંસ્થાને સોંપવામાં આવશે.